રોજ ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તાલુકા પ્રમુખ શ્રી શિરીષ ત્રિવેદી, શહેર પ્રમુખ શ્રી નિકુંજ જોશી, શ્રી નયનભાઈ મોદી તથા બીજા અન્ય કાર્યકરો દ્વારા ખેડબ્રહ્મામાં ચાલતા તમાકુ અને ગુટકાના કાળા બજાર કરનાર સામે લાલ આંખ કરી તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ શ્રી કૌશિકભાઈ મોદી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. હું જોશી નિકુંજ, એચબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુટકા અને તંબાકુમાં બેફામ રીતે કાળો બજાર ધમધમી રહ્યો છે અને પ્રજા પણ લૂંટાઈ પણ રહી છે. મિત્રો, ક્યાં સુધી આપણે ચૂપ રહીશું અને ક્યાં અને આપણે કોના ભરોસે ચૂપ બેઠા છીએ? આ ગ્રાહક સુરક્ષા તંત્ર, એમએલએ, એમપી, કોર્પોરેટરો, આ લોકોના ભરોસે આપણે ચૂપ બેઠા છીએ? મિત્રો, દરેકને ખબર છે કે મોટા પાયે ખોટું થઈ રહ્યું છે, પણ કોઈ આગળ આવવા તૈયાર નથી. પણ હું નિકુંજ જોશી, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે દરેક મોટા વેપારીને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે એમઆરપીથી વધુ ભાવ ન લેશો. અને તેમ છતાં પણ જો અમારી આ રજૂઆત તંત્ર નહીં સાંભળવામાં આવે તો અમે ના છૂટકે જનતા રેડ કરીશું, જેના જવાબદાર તંત્ર રહેશે અને ખાસ જેની તંત્રે ખાસ નોંધ લેવી. મિત્રો, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત સાબરકાંઠા, ભ્રષ્ટાચાર મુક્ત ખેડબ્રહ્મા અમારી માંગ નથી, અમારી આ જીત છે, એ અમે કરીને જ રહીશું. જય હિન્દ, જય ભારત. ખેડબ્રહ્મા શહેર વોર્ડ નંબર 4ના પ્રજાપતિવાસમાં ખેડબ્રહ્મા નગરપાલિકાના ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કરના વરદ હસ્તે 3-6 વર્ષના બાળકોને ઘરે ઘરે જઈ સુખડીનું વિતરણ. આંગણવાડી કાર્યકર્તા આશાબેન પટેલ દ્વારા કોરોનાની મહામારીમાં પણ બાળકોને સુખડીનું વિતરણની પ્રશંસનીય કામગીરી કરેલ હતી. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા.